गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 602 सॉफ्टवेयर इंजीनियरिंग। तो सॉफ्टवेयर इंजीनियरिंग ने अंदर लास्ट टाइम आपने प्रोटोटाइप मॉडल की बात करी थी, बराबर। तो प्रोटोटाइप मॉडल कोने कही सकते, प्रोटोटाइप मॉडल एनी प्रोसेसिस अने यूज, बराबर। तो लास्ट टाइम आपने आटला सुधी स्टडी करी हुतु, तो फरी एक बार तमने रिवाइज कराई लू के प्रोटोटाइप मॉडल कोने कही सकते। तो प्रोटोटाइप मॉडल इज अ मोस्ट सिग्निफिकेंट डिसएडवांटेजेस ऑफ प्रीवियस मॉडल। प्रोटोटाइप मॉडल आपणे शुं कहीए छे, मोस्ट सिग्निफिकेंट ऑफ डिसएडवांटेज, जो प्रीवियस मॉडल जे छे एनो एक गैरफायदो। क्या मॉडल? तो के वॉटरफॉल अने स्पाइरल मॉडल, बराबर। एने आपणे शुं कहीए छे? प्रोटोटाइप मॉडल। आगळ वात करीए, कोई मानी लो कोई सॉफ्टवेर छे अने ए सॉफ्टवेर नी कस्टमर एने रिजेक्शन्स करे छे, जे एप्लिकेशन्स डेवलप करी छे एने एने ए शुं करे छे? रिजेक्शन्स आपे छे, बराबर। तो ए टाइमे तमे शुं करी शको? प्रोटोटाइप मॉडल इम्प्लिमेंट करी शको। लगन के देर आर वेल लॉस्ट ऑफ कस्टमर रिजेक्शन्स देट हेपन आफ्टर द एप्लिकेशन्स वॉज डेवलप। જ્યારે એપ્લિકેશન્સ ડેવલપ થઈ જાય એના પછી માની લો કોઈ ક્લાયન્ટ રિજેક્શન્સ આપે છે, બરાબર, તો એ ટાઈમે તમે શું યુઝ કરી શકો? પ્રોટોટાઇપ મોડેલ યુઝ કરી શકો, બરાબર। એટલે કેમ કે એમાં કોણ કોણ ઇન્વોલ્વમેન્ટ હોય છે? તો લખ્યું છે કે દેર વોઝ નો ઇન્વોલ્વમેન્ટ ઓફ કસ્ટમર ઇન બિટવીન ધ પ્રોજેક્ટ, પ્રોજેક્ટના અંદર કસ્ટમર ઇન્વોલ્વ ના હોય, તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ મોડેલ, બરાબર। તો આ બધા ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રોટોટાઇપ પ્રીવિયસ મોડેલ કહી શકાય, બરાબર। એના પછી વાત કરી હતી કે ભાઈ કોઈ નવા વેથી તમે કોઈ સ્ટાર્ટ કરતા હોય, મોડેલ બનાવતા હો સિસ્ટમ અકોર્ડિંગ્સ, એક સેમ્પલ મોડેલ તૈયાર કરતા હોય, ડમી મોડેલ તૈયાર કરતા હોય સોફ્ટવેરનું, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ? કે ધીસ ઇઝ નોન એઝ પ્રોટોટાઇપ। એને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપ કહીએ છીએ, કે જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે એ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એક મોડેલ, સેમ્પલ મોડેલ અથવા તો ડમી મોડેલ તૈયાર કરો છો, અને જ્યારે કસ્ટમર એને એ મોડેલને એપ્રુવલ કરે એના પછી જ તમે તમારી સિસ્ટમ પ્રિપેર કરો છો। તો એ જે કન્સેપ્ટ છે એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ મોડેલ કહીએ છીએ। શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ। એટલે એક્ઝામ્પલ તરીકે તમને એવું કહું કે માની લો કે તમારે કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટ બનાવવી છે, તો તમે ક્લાયન્ટ પાસેથી રિક્વાયરમેન્ટ લઈ લીધી કે ભાઈ ધીસ ધીસ ને ધીસ આ પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે, ઓકે। તો એ પ્રમાણેની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એક મોડેલ તૈયાર કરો કે ભાઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે તો આ મોડ્યુલ્સમાં આટલા ફેસ, આ મોડ્યુલમાં આટલા ફેસ, આ મોડ્યુલમાં આ પ્રમાણે, આ મોડ્યુલમાં આ પ્રમાણે, ઓકે। હવે એ મોડ્યુલ પ્રમાણે તમે એની કસ્ટમરના રિવ્યુનો રાહ જોવી પડે। જ્યારે કસ્ટમર ઓકે કે ધીસ ઇઝ ડન, એપ્રુવલ છે, એના પછી જ તમે આ પ્રોટોટાઇપ મોડેલના અંદર વર્કિંગ સ્ટાર્ટ કરો, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ? તો જે ડમી સેમ્પલ મોડેલ બનાવ્યું છે, બરાબર, તો એને આપણે શું કહીએ? પ્રોટોટાઇપ કહીએ છીએ। શું કહીએ છીએ? પ્રોટોટાઇપ કહીએ છીએ। સેકન્ડ એક્ઝામ્પલ આપું તો આપણે સી લેંગ્વેજની અંદર ફંક્શન્સ પ્રોટોટાઇપ,
ફંક્શન સ્પોટરોડ ટાઈપ લખ્યું કે ઇન્ટીજર સમ અને બ્રેકેટ્સ અંદર બે પેરામીટર પાસ કર્યા ઇન્ટીજર ને ઇન્ટીજર આઈન્ટી આઈન્ટી તો આપણે આ એક ડિફાઈન કર્યું છે. હવે જ્યારે એની ડેફિનેશન આપશો એટલે પેલા બે પેરામીટર પાસ કરશો કે ઇન્ટીજર એ ને ઇન્ટીજર બી બરાબર. તો આ જે ઇન્ટીજર સમ ઇન્ટીજર ઇન્ટીજર લખ્યું એ શું કહી શકાય કે ફંક્શનની પ્રોટોટાઈપ એક સેમ્પલ મોડેલ રિવ્યુ તૈયાર કર્યો છે બરાબર. તો એવા મોડેલને આપણે શું કહીએ છીએ તો કે પ્રોટોટાઈપ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોટાઈપ મોડેલ કહીએ છીએ. આગળ વાત કરી કે ભાઈ પ્રોટોટાઈપ મોડેલ જે છે એ સેમ્પલ અથવા તમે કોઈ સોફ્ટવેરની પ્રોડક્ટ બનાવતા હો જેમાં દરેકે દરેક મોડ્યુલ પ્રેઝન્ટ થતા હોય બરાબર. એટલે તમે શું કરી શકો પછી તમારે કોઈ માની લો કોઈ મોડ્યુલ્સમાં એરર કે બગ્સ કે ફાઇન્ડ્સ કરવી હોય તો એ ટાઈમે તમે એ મોડ્યુલ્સના અંદર જ તમે એને ટેસ્ટિંગ કરી શકો છો બરાબર. એટલે આ બેનિફિટ રહી શકે તમારા દરેકે દરેક મોડેલ ચેક ના કરવા પડે બરાબર. તો એવા મોડેલને આપણે શું કહીએ છીએ તો કે પ્રોટોટાઇપ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ મોડેલ કહીએ છીએ. તો આ પ્રોટોટાઇપ મોડેલનો કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકો તો કે માની લો કોઈ સોફ્ટવેર કંપની છે એ સોફ્ટવેર કંપની શું તૈયાર કરે છે તો કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ આપશે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એ પર્ટિક્યુલર સેમ્પલ પ્રોજેક્ટ તૈયાર કરે છે ડમી પ્રોજેક્ટ. અને એ ડમી પ્રમાણે એનું ડોમેન્સ ક્રિએટ કરે છે ડેવલપ. અને એ ડોમેન પ્રમાણે આખું સોફ્ટવેર તૈયાર કરે છે આખું સિસ્ટમ સોફ્ટવેર પ્રોડક્ટ બનાવે છે બરાબર. તો એ જગ્યાએ તમે એ પ્રોટોટાઇપ મોડેલનો યુઝ કરી શકો છો. માની લો કે તમે કોઈ એજ્યુકેશનલ વેબસાઇટ્સ બનાવો છો તો એજ્યુકેશનલના કોડિંગ્સ ડોમેન્સ ડેવલપર પ્રોવાઈડ કરે છે. કોઈ કોમર્શિયલ્સ છે તો એ કોમર્શિયલ્સ અકોર્ડિંગ્સ તમે ડેવલપ કરો છો પ્રોટોટાઇપ બરાબર. તો એને આપણે શું કહીએ છીએ તો કે ફંક્શન્સ પ્રોટોટાઇપ. શું કહીએ છીએ? ફંક્શન સોરી પ્રોટોટાઇપ મોડેલ. તો આવી પ્રોટોટાઇપ મોડેલ પ્રોસેસ કઈ કઈ છે તો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ફિઝિબિલિટી સ્ટડી, ક્રિએટ પ્રોટોટાઇપ, પ્રોટોટાઇપ ટેસ્ટિંગ, કસ્ટમર રિવ્યુ એપ્રુવલ, ડિઝાઇન કોડિંગ ટેસ્ટિંગ અને ઇન્સ્ટોલેશન્સ મેન્ટેનન્સ. જો તમારી સામે એક ફિગર્સ આપી છે તો એ ફિગર્સ ઉપરથી તમે જોઈ શકો છો કે કઈ વસ્તુ ક્યાં કામ કરે છે, કયા મોડ્યુલ્સમાં કઈ તમે એપ્રુવલ કરી શકો છો. તો એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે પ્રોટોટાઇપ મોડેલ કહીએ છીએ. કે પહેલાં શું થશે તો કે જે ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ આપે છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એને એનાલિસિસ થશે. એ એનાલિસિસ જે કર્યું છે એના પ્રમાણે એની એક ડમી પ્રોડક્ટ તૈયાર થશે એટલે કે ક્રિએટ અ પ્રોટોટાઇપ. પછી આ પ્રોટોટાઇપની ટેસ્ટિંગ થશે કે જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણેનું જ મોડેલ છે, આ દરેકે દરેક રિક્વાયરમેન્ટ આ પ્રોટોટાઇપમાં ફૂલફિલ થાય છે. યસ, તો ધેન કસ્ટમર પાસે રિવ્યૂ માગે છે કે આ પ્રમાણે તમે જે રિક્વાયરમેન્ટ આપી હતી એ પ્રમાણેનું આ મોડેલ છે, બોલો આ પ્રમાણે તમારો કામ થશે. જો કસ્ટમર યસ કહી દે છે તો એના પછી ડિઝાઇનિંગ કોડિંગ ટેસ્ટિંગ અને મેન્ટેન થાય છે સિસ્ટમ બરાબર. તો એને આપણે શું કહીએ છીએ તો ફંક્શન પ્રોટોટાઇપ મોડેલ. આ દરેકે દરેક પ્રોસેસીસની વાત કરીએ તો પહેલાં હતી રિક્વાયરમેન્ટ એનાલિસિસ. કઈ? રિક્વાયરમેન્ટ એનાલિસિસ.
तो रिक्वायरमेंट एनालिसिस कोने कही सकता है? तो के कोई रिक्वायरमेंट प्रमाण तब मॉडल स्टार्ट करो छो। ये रिक्वायरमेंट भेगी करी ने तब कोई सिस्टम बनावानु स्टार्ट करो छो, बराबर। तो आ दरेके दरेक रिक्वायरमेंट केवी छे डिटेल्स में, तमे एने रिप्रेजेंट सावा करो छो डिटेल्स में, त्यारे एक प्रॉपर प्रोडक्ट तैयार थई सके, बराबर। એટલે લખ્યું કે ધીસ મોડલ સ્ટાર્ટ વિથ કલેક્ટિંગ ધ રિક્વાયરમેન્ટ ફ્રોમ ધ કસ્ટમર એન્ડ ધીસ રિક્વાયરમેન્ટ પ્રોજેક્ટ શુડ બી ઇન ડિટેલ્સ, બરાબર। શું કહી કે ધીસ મોડલ સ્ટાર્ટ વિથ કલેક્ટિંગ ધ રિક્વાયરમેન્ટ ફ્રોમ કસ્ટમર એન્ડ ધીસ રિક્વાયરમેન્ટ ઓફ પ્રોજેક્ટ શુડ ઇન ડિટેલ્સ, પ્રોજેક્ટ ડિટેલ્સમાં તમે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્ટાર્ટ કરો છો। જે બે ટાઈપ્સની રિક્વાયરમેન્ટ્સ રિસીવ કરી શકો ડિટેલ્સ, એક છે બિઝનેસ એનાલિસ્ટ અને એક છે પ્રોડક્ટ એનાલિસ્ટ। બિઝનેસ એનાલિસ્ટ એ શું અસાઇન કરે છે? તો કે એની સર્વિસીસ, કે ભાઈ મારા આ પ્રમાણેની સર્વિસીસ સોફ્ટવેરમાં આવવી જોઈએ। અને પ્રોડક્ટ એનાલિસ્ટ શું કરે છે? તો એ શું અસાઇન કરે છે? તો કે પ્રોડક્ટ બેઝ સોફ્ટવેર, કે જે સર્વિસ પ્રોવાઈડ કરી છે એ પ્રમાણેની પ્રોડક્ટ પ્રોપર વર્ક કરે છે કે કેમ, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ? તો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કહીએ, શું કહીએ છીએ? રિક્વાયરમેન્ટ એનાલિસિસ। એના પછી આપણે વાત કરી હતી ફિઝિબિલિટી સ્ટડી। તો ફિઝિબિલિટી સ્ટડી આપણે SDLCમાં કમ્પ્લીટ કરી રહ્યા છીએ એનાલિસિસ ફેઝમાં, આવ્યું હતું ને ફિઝિબિલિટી સ્ટડી એન્ડ કેસ બેનિફિટ એનાલિસિસ। તો ફિઝિબિલિટી સ્ટડી મીન્સ વોટ? કે ફિઝિબિલિટી સ્ટડી આપણે એને કહી શકાય કે તમારે સિસ્ટમની અંદર કઈ ટેકનોલોજી તમે યુઝ કરો છો આ પ્રોડક્ટ કોડિંગ, એની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી પ્રોડક્ટ કેટલા દિવસમાં બનશે, કમ્પ્લીટ થશે, ક્યારે તમે ક્લાયન્ટને એ પ્રોડક્ટ ડિલિવર કરશો, અને આ પ્રોડક્ટ બનાવવા માટે તમારે કેટલો સમય જોઈશે, આ દરેકે દરેક વસ્તુની તમે ફિઝિબિલિટી કરો। પહેલાં તો દરેકે દરેક રિસોર્સિસ પ્રમાણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્ટડી કરો, બરાબર। એ સ્ટડી કર્યા પછી એની જરૂરિયાત પ્રમાણે તમે કઈ ટેકનોલોજી યુઝ કરો છો, એને કઈ એ પ્રોડક્ટ કઈ રીતે તમે ડેવલપ કરો છો, એનો યુઝ કઈ રીતે કરો છો, અને એ પ્રોડક્ટ કમ્પ્લીટ કર્યા પછી તમે એને ડિલિવર કઈ રીતે કરો છો, બરાબર। તો ધીસ ઇઝ નોન એઝ ફિઝિબિલિટી સ્ટડી, એને આપણે શું કહીએ છીએ? ફિઝિબિલિટી સ્ટડી કહીએ છીએ કે કોઈ સિસ્ટમ બનાવવા માટે આપણે જે એનાલિસિસ કરીએ છીએ, બરાબર। તો ધીસ ઇઝ નોન એઝ ફિઝિબિલિટી સ્ટડી, ફિઝિબલ સ્ટડી કહીએ છીએ, શું કહીએ છીએ? ફિઝિબિલિટી સ્ટડી। એના પછી જોઈએ તો ક્રિએટ પ્રોટોટાઇપ, થર્ડ પ્રોસેસિસ જે છે પ્રોટોટાઇપ મોડલની એ છે ક્રિએટ અ પ્રોટોટાઇપ, કે પ્રોટોટાઇપ તમે કઈ રીતે ક્રિએટ કરી શકો, કે જ્યારે તમે તમારી ફિઝિબિલિટી સ્ટડી કમ્પ્લીટ કરી રહ્યો છો એના પછીના કોઈ નેક્સ્ટ સ્ટેપ હોય તો એ છે ક્રિએટ અ પ્રોટોટાઇપ। આ ક્રિએટ પ્રોટોટાઇપ શું કરે છે? તો કે એક સેમ્પલ અથવા ડમી પ્રોજેક્ટ તૈયાર કરે છે, જે તમારી રિક્વાયરમેન્ટ કલેક્ટ કરી છે
એ રિક્વાયરમેન્ટ કલેક્ટ કરી છે એના પ્રમાણેનું એક ડમી પ્રોજેક્ટ તૈયાર કરે છે. વેબ ડેવલપર શું કરે છે? એ એક ડમી પ્રોજેક્ટ તૈયાર કરે છે. તો ધીસ ઇઝ નોન એઝ ક્રિએટ અ પ્રોટોટાઇપ. એને આપણે શું કહીએ છીએ? એ જે સેમ્પલ મોડેલ તૈયાર કરે છે એને આપણે શું કહીએ છીએ? તો ક્રિએટ અ પ્રોટોટાઇપ. શું કહીએ છીએ? ક્રિએટ પ્રોટોટાઇપ. તો બે ટાઈપ્સના પ્રોટોટાઇપ હોઈ શકે. એક છે સ્ટેટિક પ્રોટોટાઇપ ને બીજું છે ડાયનામિક પ્રોટોટાઇપ. બરાબર. તો સ્ટેટિક પ્રોટોટાઇપ કોને કહી શકાય ને ડાયનેમિક પ્રોટોટાઇપ કોને કહી શકાય? તો સ્ટેટિક પ્રોટોટાઇપ એને કહી શકાય કે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે કોઈ પ્રોટોટાઇપ નક્કી કરતા હો, વર્ડ ડોક્યુમેન્ટમાં અથવા કોઈ ગાઈડલાઇન્સ હોય અથવા કોઈ સ્ક્રીનશોટ ઉપરથી અથવા કોઈ ડિસ્ક્રિપ્શન્સ ઉપરથી કોઈ સોફ્ટવેર બિલ્ડ કરતા હોય, અને આ બધું કરીએ છીએ. કઈ કઈ વસ્તુ? તો કે માની લો કે કોઈ વર્ડ ડોક્યુમેન્ટ તૈયાર કરતા હોય જેને આપણે શું કહીએ છીએ? સ્ટેટિક ડોક્યુમેન્ટ, સ્ટેટિક પ્રોટોટાઇપ. અથવા માની લો કોઈ ક્લાયન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે પ્રોડક્ટ બનાવ્યું, અથવા કોઈ પ્રોડક્ટ બની ગયું એના સ્ક્રીનશોટ ઉપરથી આપણે એ પ્રોડક્ટ બનાવતા હોય, અથવા કોઈ તમને કોઈ ડિસ્ક્રિપ્શન્સ આપ્યું કે ભાઈ અમારે આવું નહીં ને આવું નહીં ને આવું કર બનાવવાનું છે સિસ્ટમ. બરાબર. તો એ પ્રમાણેની તમને ગાઈડલાઇન્સ આપતા હોય. બરાબર. જે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ્સ વર્ડ ડોક્યુમેન્ટ પ્રમાણે. બરાબર. તો એ પ્રોડક્ટ કમ્પ્લીટ ક્યારે થાય? તો કે એ સોફ્ટવેર પ્રોડક્ટ તમે એને કામ કરાવડાવો કે ભાઈ આ આ મોડ્યુલ્સના અંદર આ કામ કરવાનું છે, આ મોડ્યુલ્સના અંદર આવું કામ કરવાનું છે, અને આ મોડ્યુલની અંદર આ પ્રમાણેના ટાસ્ક અસાઇન થવા જોઈએ. બરાબર. તો એ જે પ્રોટોટાઇપ છે, તો એ પ્રોટોટાઇપને આપણે કેવી પ્રોટોટાઇપ કહીએ છીએ? તો કે સ્ટેટિક પ્રોટોટાઇપ. કઈ પ્રોટોટાઇપ કહીએ છીએ? સ્ટેટિક પ્રોટોટાઇપ. એક્ઝામ્પલ તમને કહું કે ભાઈ તમે એવું કોઈ સિસ્ટમ જોઈ હોય. બરાબર. માની લો કે તમે કોઈ સિસ્ટમ, કોઈ સારી એપ્લિકેશન્સની અંદર કોઈ હોમ પેજ તમને પ્રોપર લાગ્યું હોય તો એનો સ્ક્રીનશોટ પાડીને તમે કંપનીને આપતો કે ભાઈ મારે સિસ્ટમના અકોર્ડિંગ આવું સ્ક્રીનશોટ પ્રમાણે આવો હોમ પેજ બનવું જોઈએ. તો એ સ્ક્રીનશોટ. અથવા માની લો તમે વર્ડની અંદર તમારી રિક્વાયરમેન્ટ ટાઈપ કરીને આપતા હો. બરાબર. એ પ્રમાણેની જે વર્ક થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે સ્ટેટિક પ્રોટોટાઇપ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેટિક પ્રોટોટાઇપ. લખ્યું કે ઇન ધીસ પ્રોટોટાઇપ વી કીપ ધ એન્ટાયર પ્રોટોટાઇપ ઓફ ધ રિક્વાયરમેન્ટ ઇન ધ વર્ડ ડોક્યુમેન્ટ વિથ હેવિંગ ધ ગાઈડલાઇન સ્ક્રીનશોટ એન્ડ ડિસ્ક્રિપ્શન્સ ઓફ હાઉ બિલ્ડ્સ ધ સોફ્ટવેર. બરાબર. આ ડિસ્ક્રિપ્શન પ્રમાણે તમે કઈ રીતે સોફ્ટવેર બિલ્ડ કરી શકો છો ગાઈડલાઇન સ્ક્રીનશોટ પ્રમાણે, જેથી કરીને તમારું પ્રોડક્ટ કમ્પ્લીટ થાય ને એક કામ સ્ટાર્ટ વર્ક એન્ડ શો વી વિલ વર્ક ઓન શો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે સ્ટેટિક પ્રોટોટાઇપ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેટિક પ્રોટોટાઇપ. એના પછી બીજી જે ટાઈપ છે ક્રિએટ પ્રોટોટાઇપની એ છે ડાયનામિક પ્રોટોટાઇપ. એને આપણે શું કહીએ છીએ? ડાયનામિક પ્રોટોટાઇપ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ક્રિએટ પ્રોટોટાઇપ. તમે બે ટાઈપ્સની પ્રોટોટાઇપ ક્રિએટ કરી શકો, જેમાં એક વાત એકની આપણે ડિસ્કસ કર્યું કે જેને આપણે શું કહીએ છીએ? સ્ટેટિક પ્રોટોટાઇપ. અને હવે જે આપણે સ્ટડી કરવાનું છે એ છે ડાયનેમિક પ્રોટોટાઇપ. તો ડાયનેમિક પ્રોટોટાઇપ મીન્સ વોટ? તો ડાયનેમિક પ્રોટોટાઇપ એવું કહી શકાય કે બ્રાઉઝરની અંદર પેરેલલ પ્રોવાઇડ થતી હોય ડિટેલ્સ એક પછી એક એક પછી એક. એવી પ્રોટોટાઇપને આપણે શું કહીએ છીએ? તો કે ડાયનામિક પ્રોટોટાઇપ. શું કહીએ છીએ? ડાયનામિક પ્રોટોટાઇપ.
કે ખાલી આપણે એની ફંક્શનાલિટી જોઈ શકીએ, એના અંદર કોઈ રેકોર્ડ એડ ના કરી શકીએ, ડેટા કોઈ એડ ના કરી શકીએ, ખાલી એની ફંક્શનાલિટી બ્રાઉઝરમાં જોઈ શકીએ પેરેલ. બરાબર. તો એ પ્રોટોટાઇપને આપણે શું કહીએ છીએ? તો કે ડાયનામિક પ્રોટોટાઇપ. શું કહીએ છીએ? ડાયનામિક પ્રોટોટાઇપ. માની લો કે કોઈ તમને ડમી પેજ આપ્યું હોય અને એ ડમી પેજ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ મારી સિસ્ટમમાં આ પ્રમાણેના ટાસ્ક થશે, અહીંયા ક્લિક કરીશ તો આવો વિઝાર્ડ ઓપન થશે, ઓકે, મારી સિસ્ટમની અંદર હું આ પ્રોસિજર મારા આ પ્રમાણેનું કામ કરશે, ક્લિયર, આ પોપઅપ ઉપર ક્લિક કરીશ તો મને આ પ્રમાણેનું મેનુ બાર ઓપન થશે, ઓકે, મારે આ ફંક્શનાલિટી યુઝ કરવી છે તો મારે અહીંયા આ ડાયલોગ બોક્સ આ સ્ટેટમેન્ટ ઉપર ક્લિક કરવું પડશે, ત્યાં મારે ડાયલોગ બોક્સ ઓપન થશે. બરાબર. તો આ જે વસ્તુ છે એ કેવી છે? તો કે એક્સપેન્સિવ ફીચર્સ ઓફ પ્રોડક્ટ. બરાબર. તો એ જે પ્રમાણેની સિસ્ટમ ચાલે છે, જે ડમી પ્રોડક્ટ તમે તૈયાર કરીને બ્રાઉઝરની અંદર પેરેલલ બતાવવામાં આવે, જેમાં તમે તમારો રેકોર્ડ ઇન્સર્ટ નથી કરી શકતા પણ ખાલી જોઈ શકો બ્રાઉઝરની અંદર, તો એ પ્રોટોટાઇપને આપણે કઈ પ્રોટોટાઇપ કહીએ છીએ? તો કે ડાયનામિક પ્રોટોટાઇપ. કઈ પ્રોટોટાઇપ કહીએ છીએ? ડાયનામિક. તો લખ્યું છે કે ધ ડાયનામિક પ્રોટોટાઇપ ઇઝ ધ પેરેલલ ટુ ધ બ્રાઉઝર. શું લખ્યું છે? કે ડાયનામિક પ્રોટોટાઇપ એ કેવી પ્રોટોટાઇપ છે? તો કે બ્રાઉઝરની અંદર પેરેલલ કામ કરે છે. તો એને આપણે શું કહીએ છીએ? ડાયનામિક પ્રોટોટાઇપ કહીએ છીએ. શું કહીએ છીએ? ડાયનામિક પ્રોટોટાઇપ. એ શું પ્રોવાઈડ કરે છે? તો કે એની ડિટેલ્સ ખાલી ને ખાલી શું ડિસ્પ્લે કરે છે? ડિટેલ ડિસ્પ્લે કરે છે. અને એ ડિટેલ્સ કોની? તો કોઈ ફંક્શનાલિટી હોય જેના અંદર તમે ડેટા એન્ટરિંગ નથી કરી શકતા, ધેર વિધાઉટ એન્ટરિંગ ડેટા, ઇટ લાઈક ડમી પેજ મેડ આઉટ એચટીએમએલ વિથ હેવિંગ ટેગ એન્ડ લિંક ટુ ધ વેરિયસ પેજ ટુ ધ એક્સપેન્સિવ ફીચર્સ ઓફ પ્રોડક્ટ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ડાયનેમિક પ્રોટોટાઇપ. એને આપણે શું કહીએ છીએ? ડાયનેમિક પ્રોટોટાઇપ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી યર, નેક્સ્ટ ફેજ છે પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. કે આપણે જે પ્રોટોટાઇપ તૈયાર કરી છે એ દરેકે દરેક પ્રોટોટાઇપને ટેસ્ટ કરવી, જે મોડ્યુલ્સ બનાવી છે, જે ડમી પ્રોડક્ટ બનાવી છે, એ પ્રોટોટાઇપને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે છે કે કેમ એ પ્રમાણે ચકાસવું, એટલે કે ટેસ્ટિંગ કરવું. બરાબર. કે તમે જેટલા ઓપરેશન્સ પરફોર્મ કરવા માગો છો તમારી સિસ્ટમની અંદર, સોફ્ટવેર સિસ્ટમની અંદર, એ સોફ્ટવેર સિસ્ટમના એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એક્ચ્યુઅલ આઉટપુટ આપે છે કે કેમ, એ રિક્વાયરમેન્ટ અંદર ફૂલફિલ થાય છે કે કેમ. બરાબર. આ દરેકે દરેક વસ્તુનું ટેસ્ટિંગ કરવું, જેને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. એટલે લખ્યું છે કે વન્સ વી બિલ્ડ ધ પ્રોટોટાઇપ, પહેલાં આપણે શું કરીએ છીએ? પ્રોટોટાઇપને બિલ્ડ કરીએ છીએ.
શા માટે? તો કે એના દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ મોડેલ ચેક કરવા માટે, કે આપણે જે ઓપરેશન્સ પરફોર્મ કરવા માંગીએ છીએ અને જે રિઝલ્ટ લાવવા માંગીએ છીએ, એ ઓપરેશન્સ પરફોર્મ થઈને એ પ્રમાણેનું રિઝલ્ટ, એકચ્યુઅલ રિઝલ્ટ મળે છે કે કેમ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. એને આપણે શું કહીએ છીએ? પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. લખ્યું છે કે વન્સ બિલ્ડ ધ પ્રોટોટાઇપ, ધ બીએ વિલ ટેસ્ટ ધ પ્રોટોટાઇપ એન્ડ પરફોર્મ વન રાઉન્ડ ઓફ પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. એને એક્ઝામ્પલ તરીકે માની લો કે તમે કોઈ ક્લાયન્ટની સેલરી સ્લિપ જનરેટ કરવા માગતા હો, તો એના દરેકે એક મોડ્યુલ ચેક કરો કે ભાઈ બીએ, કે બીએ પ્રોપર કાઉન્ટ થાય છે કે કેમ, એચઆરએ બરાબર, ડીએ, આ બધું પ્રોપર કાઉન્ટ થાય છે કે કેમ. આ દરેકે દરેક જેટલા બી લીધા છે આપણે ફંક્શનાલિટી, એ પ્રોપર કાઉન્ટ કરીને રિઝલ્ટ આપે છે કે કેમ. એના ઇન્ડિવિજ્યુઅલ રાઉન્ડ દ્વારા તમે શું કરો છો? ઓલ ઓવર સિસ્ટમને, ઓલ ઓવર મોડ્યુલને ચેક કરો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. શું કહીએ છીએ? પ્રોટોટાઇપ ટેસ્ટિંગ. બરાબર. એના પછી છે કસ્ટમર રિવ્યુ એન્ડ એપ્રુવલ. શું છે? કસ્ટમર રિવ્યુ એન્ડ એપ્રુવલ. આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે ભાઈ પ્રોટોટાઇપ મોડેલ એને કહી શકાય કે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એક ડમી પ્રોડક્ટ તૈયાર કરે છે. બરાબર. એક પ્રોટોટાઇપ ક્રિએટ કરે છે અને એક પ્રોટોટાઇપ જ્યારે કસ્ટમર એને એપ્રુવલ કરે, રિવ્યૂ આપે, એના પછી જ આપણી સોફ્ટવેર સિસ્ટમ વર્ક કરવાનું સ્ટાર્ટ કરે છે, કામ કરવાનું ચાલુ કરીએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. કે ભાઈ ક્લાયન્ટે એ પ્રોટોટાઇપ બતાવવી પડે કે ભાઈ જો તમારી રિક્વાયરમેન્ટ આ પ્રમાણેની હતી, ઓકે, એ પ્રમાણેની આ ફંક્શનાલિટી આ સિસ્ટમમાં આ પ્રમાણે રિપ્રેઝન્ટ થશે, ઓકે. બરાબર. તો એના માટે આપણે શું કહીએ છીએ? કસ્ટમર પાસેથી એપ્રુવલ માંગીએ છીએ, રિવ્યૂ માંગીએ છીએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કસ્ટમર રિવ્યૂ એન્ડ એપ્રુવલ. શું કહીએ છીએ? કસ્ટમર રિવ્યૂ એન્ડ એપ્રુવલ. બરાબર. એટલા માટે કહ્યું છે કે પ્રોટોટાઇપ ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. કે કારણ કે પ્રોટોટાઇપ ક્રિએટ ડેવલપર કરે છે એટલે ટેસ્ટિંગ પણ ડેવલપર કરશે. આ પ્રોટોટાઇપ ટેસ્ટિંગ કમ્પ્લીટ થઈ જાય એના પછી ક્લાયન્ટ શું કરે છે? ક્લાયન્ટ પાસે રિવ્યૂ માગે છે, એપ્રુવલ માગે છે કે ભાઈ જો તમે આ રિક્વાયરમેન્ટ આપી હતી, રિક્વાયરમેન્ટ પ્રમાણે આ મોડલ મેં બનાવ્યું છે. બરાબર. આ પ્રોડક્ટ મેં એક ડમી પ્રોડક્ટ તૈયાર કરી છે જેમાં તમારી દરેકે દરેક રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જશે અને આ પ્રમાણેનું વર્ક કરશે. જો ક્લાયન્ટ એને એપ્રુવલ્સ આપે કે ભાઈ હવે મારા કોઈ ચેન્જ નથી. બરાબર. અને કોઈ મોડિફિકેશન્સ નથી એને, ધીસ ઇઝ ડન, આ ઓકે છે, એવો ફીડબેક આપે તો એના પછી આ પ્રોટોટાઇપ બેઝ શું કરે છે? એ મોડલ વર્ક કરવાનું સ્ટાર્ટ કરે છે. કારણ કે કસ્ટમરની દરેકે દરેક રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ થવી જોઈએ. બરાબર.
તો એને આપણે શું કહીએ છીએ? કસ્ટમર રિવ્યુ એન્ડ એપ્રુવલ. શું કહીએ છીએ? કસ્ટમર રિવ્યુ એન્ડ એપ્રુવલ. એટલે કેમ કે વન્સ ધ પ્રોટોટાઇપ ટેસ્ટિંગ ઇઝ ડન, પહેલા શું થાય? કસ્ટમરની પ્રોટોટાઇપ ડન થાય, ટેસ્ટિંગ ડન થાય. એટલે કહ્યું કે ઇટ વિલ હેન્ડ ઓવર ધ કસ્ટમર ફોર ધ રિવ્યુ એન્ડ એપ્રુવલ. ઇટ્સ નોટ હેપી વિથ ધ ગિવન સેમ્પલ, વી વિલ ચેન્જ ધ પ્રોટોટાઇપ બેઝ કસ્ટમર ગાઈડલાઇન એન્ડ ફીડબેક્સ. આનો અર્થ શું થાય? કે તમે જે પ્રોટોટાઇપ તૈયાર કરી છે બરાબર, એ પ્રોટોટાઇપથી ક્લાયન્ટને પ્રોપર આઈડિયાઝ મળે છે કે કેમ, સંતોષ થવો જોઈએ કે ભાઈ એની દરેકે દરેક રિક્વાયરમેન્ટ ફૂલફિલ થવી જોઈએ બરાબર. જો માની લો કે કોઈ ક્લાયન્ટને એની ગાઈડલાઇન્સ પ્રમાણે ના હોય, કોઈ રિક્વાયરમેન્ટ રહી ગઈ હોય, તો એ કેસમાં તમારે ફરીથી ચેન્જિંગ્સ આવે તો ફરીથી તમારે આખું મોડેલ તૈયાર કરવું પડે બરાબર. તો એ ફીડબેક પ્રમાણે જે તમે કામ કરી રહ્યા છો કોઈ સેમ્પલ મોડેલ્સની અંદર, તો ધીસ ઇઝ નોન એઝ કસ્ટમર રિવ્યુ એન્ડ એપ્રુવલ. એને આપણે શું કહીએ છીએ? કસ્ટમર રિવ્યુ એન્ડ એપ્રુવલ કહીએ છીએ. બરાબર. આગળ વાત કરી કે આ જે પ્રોસેસ છે કઈ, આ ક્રિએટ એપ્રુવલ એન્ડ રિવ્યુ. જો કસ્ટમર એપ્રુવલ સેટિસ્ફાઈડ થઈ જાય, એનું સ્પષ્ટીકરણ થઈ જાય કે ભાઈ ધીસ ઇઝ ડન, તો પ્રોટોટાઇપ શું કરે છે? તો એ પ્રમાણેનું કામ કરવાનું સ્ટાર્ટ કરી દે છે. બિગ ટાઈમ કન્ઝ્યુમિંગ. અને જેટલા ચેન્જીસ આવશે એમ એની પ્રોટોટાઇપ શું થઈ જશે? ચેન્જ થતી રહેશે. એટલે કે અગેન એન્ડ અગેન ચેન્જ, પરફોર્મ ધ ચેન્જ અગેન એન્ડ અગેન ઇન ધ પ્રોટોટાઇપ. પ્રોટોટાઇપની અંદર એ ચેન્જ કરતો રહેશે કે અત્યાર સુધી મારું આ દરેકે દરેક રિક્વાયરમેન્ટ આવી જાય છે, ધીસ ઇઝ ડન, એપ્રુવલ આપી દીધું, અને એના પછી ચેન્જ કરે છે. તો જેમ જેમ ચેન્જ આવી જાય છે એમ પ્રોટોટાઇપ શું થશે? ચેન્જિંગ્સ થતા રહે છે બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કસ્ટમર રિવ્યુ એન્ડ એપ્રુવલ. શું કહીએ છીએ? કસ્ટમર રિવ્યુ એન્ડ એપ્રુવલ કહીએ. બરાબર. એના પછીનો કોઈ ફેઝ છે એ છે ડિઝાઇન. શું છે? ડિઝાઇન, ડિઝાઇન ફેઝ. કે આપણે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એનાલિસિસ કર્યું, એના પછી એ રિક્વાયરમેન્ટ પ્રમાણેની દરેકે દરેક ફિઝિબિલિટી સ્ટડી ચેક કરી, પ્રોટોટાઇપ તૈયાર કરી, એ પ્રોટોટાઇપ જે તૈયાર કરી છે એને ટેસ્ટિંગ કર્યું. આ ટેસ્ટિંગ કર્યા પછી આપણે ક્લાયન્ટનો રિવ્યૂ લઈ લીધો. એવું સમજી લો કે ક્લાયન્ટે આપણને એ સોફ્ટવેર બનાવવા માટેનો ઓકે કહી દીધું કે ભાઈ ધીસ ઇઝ ડન. તો એના પછી આપણે જે કામ કરીએ છીએ એટલે કે સોફ્ટવેર ડિઝાઇન્સ કરવાનું, તો એ કન્સેપ્ટને આપણે શું કહીએ છીએ? તો કે ડિઝાઇન્સ કન્સેપ્ટ. શું કહીએ છીએ? ડિઝાઇન્સ કહીએ છીએ. બરાબર. તો આ ડિઝાઇન્સ કે લાસ્ટમાં એને જે ફાઇનલ પ્રોટોટાઇપ આપી છે
એપ્રુવલ કર્યું છે કે ધીસ ઇઝ ડન. એ ફાઇનલ પ્રોટોટાઇપ પ્રમાણે સિસ્ટમનું ડિઝાઇનિંગ થયે છે. એના સજેશન્સ પ્રમાણે, સૂચન પ્રમાણે, કસ્ટમરના સૂચન પ્રમાણે જે ફાઇનલ ટાઈમે એને પ્રોટોટાઇપ ડન કરી છે એ પ્રમાણેનું આ સોફ્ટવેર સિસ્ટમ ડિઝાઇન થશે. આ ડિઝાઇન કેવું થશે? સ્ટાર્ટ થશે હાઈ લેવલથી લો લેવલ, એટલે મતલબ ઝીરોથી લઈને ગોલ સ્ટેટ સુધી નહીં પહોંચો ત્યાં સુધી. શું કહ્યું? કે ઝીરોથી લઈને ગોલ સ્ટેટ સુધી, મતલબ સ્ટાર્ટિંગથી લઈને એની દરેકે દરેક રિક્વાયરમેન્ટ ડિઝાઇન્સ ના થાય ત્યાં સુધી આ પ્રોડક્ટ શું થશે? ડિઝાઇન થશે. બરાબર. તો એ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આપણે શું કહીએ છીએ? તો કે ડિઝાઇન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડિઝાઇન. એટલે લખ્યું કે આફ્ટર ગેટિંગ એપ્રુવડ ધ પ્રોટોટાઇપ, જો પ્રોટોટાઇપ આપણી એપ્રુવલ થઈ જાય છે તો એના પછી ડિઝાઇનિંગ કરવાનું ડેવલપર શું કરે છે? સિસ્ટમ ડિઝાઇન્સ કરવાનું ડેવલપર સ્ટાર્ટ કરે છે. એટલે લખ્યું કે વી વિલ સ્ટાર્ટ ધ હાઈ લેવલ એન્ડ લો લેવલ ડિઝાઇન્સ ફોર ધ ફાઇનલ પ્રોડક્ટ. જે ફાઇનલ પ્રોડક્ટ માટે હાઈ લેવલથી હાઈ લેવલ અને લો લેવલ, હાઈ લેવલથી લઈને લો લેવલ સુધીનું ડિઝાઇનિંગ સ્ટાર્ટ કરે છે. પ્રોડક્ટનું ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટેનું ડિઝાઇન સ્ટાર્ટ કરે છે. અને એના સજેશન્સ પ્રમાણે, કોના? કસ્ટમરના સજેશન્સ પ્રમાણે, કોઈ સૂચન આપતો કે ભાઈ ચલો મારા આ પ્રોડક્ટમાં આવું બનાવજો, આ પ્રોડક્ટમાં આ પ્રમાણેનું કામ કરજો. ઓકે. તો એ સૂચન પ્રમાણેનું કસ્ટમર શું કરે છે? એ ફાઇનલ પ્રોટોટાઇપ ડિઝાઇન્સ કરે છે. કેવું ડિઝાઇન્સ કરે છે? ફાઇનલ પ્રોટોટાઇપ ડિઝાઇન્સ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ડિઝાઇન્સ કન્સેપ્ટ. કયો કન્સેપ્ટ કહીએ છીએ? ડિઝાઇન કન્સેપ્ટ. એટલે લખ્યું કે આફ્ટર ગેટિંગ એપ્રુવલ પ્રોટોટાઇપ વી વિલ સ્ટાર્ટ ધ હાઈ લેવલ એન્ડ લો લેવલ ડિઝાઇન્સ ફોર ધ ફાઇનલ પ્રોડક્ટ એન્ડ કન્સાઇડર ઓલ ધ સજેશન ગીવન બાય ધ કસ્ટમર એટ ધ ટાઈમ ઓફ ધ ફાઇનલ પ્રોટોટાઇપ. ફાઇનલ પ્રોટોટાઇપ્સ પ્રમાણે એ શું કરે છે? ડિઝાઇન્સ કરે છે. તો એને આપણે શું કહીએ છીએ? ડિઝાઇન્સ. પ્રોડક્ટ ડિઝાઇન્સ, ડિઝાઇન કન્સેપ્ટ ઇન પ્રોટોટાઇપ મોડલ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર, આ ડિઝાઇનિંગ કમ્પ્લીટ થયા પછી જે સેકન્ડ ફેઝમાં જાય છે એ છે કોડિંગ ફેઝ. કયો છે? કોડિંગ ફેઝ. એટલે આપણું ડિઝાઇનિંગ કમ્પ્લીટ થઈ જાય એના પછી શું સ્ટાર્ટ થાય છે? કોડિંગ. આ કોડિંગ ક્યારે થશે? તો કે જ્યારે ડિઝાઇનિંગ કમ્પ્લીટ થાય ત્યારે. ડેવલપર જ્યારે કોઈ પ્રોડક્ટનું કોડિંગ સ્ટાર્ટ કરશે, ડિઝાઇનિંગ થઈ ગયું છે, હવે એ ડિઝાઇનિંગ પ્રમાણે પ્રોગ્રામર શું કરશે? એના નોલેજ પ્રમાણે, પ્રોગ્રામિંગ નોલેજ પ્રમાણે એ ડિઝાઇનિંગ પ્રમાણે શું કરશે? કોડિંગ સ્ટાર્ટ કરશે. બરાબર. તો એ કન્સેપ્ટને આપણે શું કહીએ છીએ? તો કે કોડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? કોડિંગ કહીએ છીએ. હેલો, શું કહીએ છીએ? કોડિંગ કહીએ છીએ. એટલે એનો મતલબ એવો થાય કે માની લો કે આપણે કોઈ એપ્લિકેશન પાયથોનમાં બનાવતા, સમજો, અથવા માની લો કોઈ એપ્લિકેશન આપણે જાવાની અંદર બનાવતા, કે ડોટનેટની અંદર બનાવતા હોય કે પીએચપીની અંદર બનાવતા, તો ડિઝાઇનિંગ થઈ ગયું તો પ્રોગ્રામર શું કરશે? જો પીએચપીમાં હશે તો પીએચપી
જો ડેવલપર એના પ્રમાણેનો કોડ કરશે, બરાબર. ડોટનેટમાં હશે તો ડોટનેટ પ્રમાણે કોડ કરશે, અને જાવા હશે તો જાવા પ્રમાણે કોડ કરશે, એ પ્રમાણે ડેવલપ કરશે. એને લખ્યું કે વન્સ ધ ડિઝાઇન ફેઝ હેઝ બીન કમ્પ્લીટ સક્સેસફુલી, જ્યારે ડિઝાઇન ફેઝ કમ્પ્લીટ થાય સક્સેસફુલી, એના પછી શું સ્ટાર્ટ થાય છે, કયા સ્ટેપમાં મૂવ થાય છે, તો કે કોડિંગ ફેઝની અંદર. સામાં મૂવ થાય છે? કોડિંગ ફેઝની અંદર. ક્લિયર? ઓકે. ધેન આ ડેવલપિંગ સ્ટાર્ટ ક્યારે થશે? તો લખ્યું છે કે વેન ધ કોન્કરન્ટ ડેવલપર સ્ટાર્ટ ડેવલપિંગ ધ પ્રોડક્ટ બેઝ ઓન ધેર પ્રોગ્રામિંગ નોલેજ. ડેવલપિંગ પ્રોડક્ટ કરવા માટે શું કરવું પડશે? તો એ જે લેંગ્વેજ તમે ચૂઝ કરી છે, તમારે કે પ્રોડક્ટ સામાં બનાવવાની છે, તો એ પ્રમાણેની એ પ્રોગ્રામિંગ નોલેજ પ્રમાણે શું થશે? આ કોડિંગ સ્ટાર્ટ થશે, કે જે પ્રમાણેની પ્રોડક્ટ, જે પ્રમાણેનું ઓપરેશન, જે પ્રમાણેનું ટાસ્ક, એ પ્રમાણે પ્રોગ્રામિંગ થશે. અને કોડિંગ થઈ ગયા પછી તમારી પ્રોડક્ટ એ કમ્પ્લીટ થઈ જાય. જે ટાસ્ક તમારે કરવાના છે, જે રિઝલ્ટ જોઈએ છે, એ રિઝલ્ટ ક્યારે? કે જ્યારે તમે કોડિંગ કરશો ત્યારે આવશે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે કોડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? કોડિંગ કન્સેપ્ટ. એના પછી નેક્સ્ટ ફેઝ છે, એ છે ટેસ્ટિંગ. કયો છે? ટેસ્ટિંગ. ટેસ્ટિંગ કોને કહી શકાય? અને ટેસ્ટિંગ એ તમે જે પ્રોટોટાઇપ ડિઝાઇન્સ કરી છે, કોડિંગ કરી છે, હવે એ કોડિંગ સાચું છે કે ખોટું, તમારું એક્ચ્યુઅલ આઉટપુટ આપે છે કે કેમ, બરાબર, એ શ્યોરિટી ચેક કરવા માટે આપણે શું કરવું પડે? તો કે ટેસ્ટિંગ કરવું પડે. શું કરવું પડે? ટેસ્ટિંગ કરવું પડે. મેં એવું કોઈ ઓપરેશન્સ પરફોર્મ કર્યું હોય કે ભાઈ મારી સિસ્ટમની અંદર હું ડેટાબેઝના અંદર રેકોર્ડ નાખું, રજિસ્ટ્રેશન, સમજો સમજો, એક એક્ઝામ્પલ આપું કે સિસ્ટમની અંદર યુઝર જો ગેસ્ટ હોય તો ખાલી એને ઇન્ફોર્મેશન મળી જાય, ઓકે. અને કોઈ ક્લાયન્ટ બન્યું તો એને રજિસ્ટર થાય, જે યુઝરને એના પાસવર્ડ નાખે રજિસ્ટર ટાઈમે, એ જ ટાઈમે એનો SMS મળી જાય, ને એ જે SMS મળે યુઝરને એમના પાસવર્ડ, એ પ્રમાણે એ શું લોગિન થવો જોઈએ. એમાં જો ચેટ પણ ખામી રહી જાય તો યુઝર લોગિન ના થવો જોઈએ, અનઓથોરાઇઝ યુઝર હોય તો એ લોગિન ના થવું જોઈએ. સમજો, આવું કોઈ તો મારે શું કરવું પડે? પહેલાં રજિસ્ટ્રેશન પેજ ચેક કરવું, કેને યુઝર ફૂલફિલ રેકોર્ડ તો કરેક્ટ કર્યા છે, અને એના ઉપરથી મારે શું કરવું પડે? એની ફંક્શનાલિટી ચેક, ટેસ્ટિંગ કરવી પડે કે ઇનપુટ્સ પ્રોપર આપ્યા છે કે કેમ, એ ઇનપુટ્સ પ્રમાણે દરેકે દરેક વસ્તુ ટેસ્ટિંગ કરવી, એનું કોડિંગ છે, એની ફંક્શનાલિટી છે, આ સો એન્ડ સો વન. અને જો પ્રોપર ટેસ્ટિંગ થઈ જાય, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ કહીએ છીએ. એને લખ્યું કે આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ ડેવલપમેન્ટ ફેઝ. ડેવલપમેન્ટ ફેઝ કમ્પ્લીટ થઈ જાય એટલે કયો? ડિઝાઇનિંગ, કોડિંગ, આ ડેવલપમેન્ટ ફેઝ છે. જો ડેવલપમેન્ટ ફેઝ કમ્પ્લીટ થયા પછી એના પછીનો કોઈ ફેઝ હોય,
જે ઓલ ઓવર સિસ્ટમના ઈચ એન્ડ એવરી મોડ્યુલ વિલ બી ચેક. તો એ કન્સેપ્ટને આપણે શું કહીએ છીએ? તો કે ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ કહીએ છીએ, બરાબર. એન્ડ ટેસ્ટ એન્જિનિયર ટેસ્ટ ધ એપ્લિકેશન્સ ફંક્શનાલિટી. ટેસ્ટ એન્જિનિયર શું કરે છે? તો કે એપ્લિકેશન્સ જે બની છે એ એપ્લિકેશન્સની દરેકે દરેક ફંક્શનાલિટી મોડ્યુલ વાઇઝ ચેક કરે છે. એના અંદર અલગ અલગ ઇનપુટ આપે છે અને એ ઇનપુટ પ્રમાણે એને ચોક્કસ આઉટપુટ મળે છે કે કેમ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ટેસ્ટિંગ. બરાબર. શું કહ્યું? કે ટેસ્ટર એન્જિનિયર શું કરે છે? તો કે દરેકે દરેક ફંક્શનાલિટી, ઇન્ડિવિજ્યુઅલ ફંક્શનાલિટી ચેક કરે છે સિસ્ટમ એપ્લિકેશન. અલગ અલગ ઇનપુટ એડ કરે છે, આપે છે આ ફંક્શનાલિટીની. અને એ ફંક્શનાલિટી એ પ્રોપર આઉટપુટ આપે છે કે કેમ. બરાબર. જો એ પ્રોપર આઉટપુટ નથી આપતી તો અગેન ડેવલપિંગમાં જશે કે ભાઈ અહીંયા કોડિંગ્સમાં આ પ્રોબ્લેમ છે, તો ફરીથી ડેવલપિંગમાં જશે. પણ માની લો કે ધીસ ઇઝ ડન એ પ્રોપર આઉટપુટ આપે છે તો ધીસ ઇઝ ડન એવું કહી શકે. બરાબર. તો એ ફેઝને આપણે શું કહીએ છીએ? તો ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ કહીએ છીએ. એટલે કહ્યું કે આફ્ટર ધ કમ્પ્લીશન્સ ઓફ ડેવલપમેન્ટ ફેઝ, કે જ્યારે ડેવલપમેન્ટ ફેઝ કમ્પ્લીટ થઈ જાય એના પછી કોઈ ફેઝ હોય તો એ શું છે? એ ટેસ્ટિંગ છે. અને ટેસ્ટ એન્જિનિયર શું કરે છે? તો કે ટેસ્ટ એન્જિનિયર ટેસ્ટ ધ ફંક્શનાલિટી ઓફ એપ્લિકેશન્સ, એપ્લિકેશન્સની ફંક્શનાલિટીને ટેસ્ટ કરે છે. અને એના એન્ડ ઓલ ઇનપુટ્સ એન્ડ આઉટપુટ, એના દરેકે દરેક ઇનપુટ અને આઉટપુટ આ બંને વસ્તુને ચેક કરે છે. એ રીતે દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ મોડેલ ચેક કરે છે ઓલ ઓવર સિસ્ટમ, આખીને આખી ફંક્શનાલિટી ચેક કરે છે એપ્લિકેશન. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ટેસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેસ્ટિંગ કહીએ. બરાબર. એના પછી નેક્સ્ટ ફેઝ છે એ છે ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ. ઇન્સ્ટોલેશન્સ એન્ડ મેન્ટેનન્સ. બરાબર. તો ઇન્સ્ટોલેશન્સ એન્ડ મેન્ટેનન્સ મીન્સ વોટ? કે જો તમારી પ્રોડક્ટ ફાઇનલ થઈ જાય, ડેવલપ પ્રોપર કમ્પ્લીટ થઈ જાય, એના પછી એ સિસ્ટમ શું થઈ જાય છે? ડેપ્લોયડ થઈ જાય છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્સ્ટોલેશન્સ એન્ડ મેન્ટેનન્સ. શું કહીએ છીએ? ઇન્સ્ટોલેશન્સ એન્ડ મેન્ટેનન્સ. લખ્યું કે વન્સ અવર ફાઇનલ પ્રોડક્ટ ઇઝ ડેવલપ એન્ડ ટેસ્ટર અકોર્ડિંગ ટુ ધ ફાઇનલ પ્રોટોટાઇપ, ઇટ વિલ બી ડેપ્લોઇડ ધ પ્રોડક્શન્સ. કે આપણી ફાઇનલ પ્રોડક્ટ જે ડેવલપ કરી છે એ ડેવલપ ટેસ્ટિંગ અકોર્ડિંગ ફાઇનલ પ્રોટોટાઇપ તૈયાર થઈ જાય, એના પછી એ પ્રોડક્શન શું થઈ જાય છે? તો કે ડેપ્લોઇડ થઈ જાય. ડેપ્લોઇડ થઈ જાય. શું થઈ જાય છે? ડેપ્લોઇડ.
અને પ્રોડક્ટ શું કરે છે? એના ટાઈમિંગ પ્રમાણે એ પ્રોડક્ટને પછી તમારે શું કરવી પડે? ખાલી મેન્ટેન કરવી પડે. શું કરવી પડે? મેન્ટેન કરવી પડે. મેન્ટેન કરવી એટલે માની લો કે આજે તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આ સિસ્ટમ પ્રોપર છે, પણ ઇન ફ્યુચર્સ તમે માની લો કે કોઈ રિક્વાયરમેન્ટ નવી આપો છો, તો પછી આખી સિસ્ટમ બદલવાની જરૂર નથી, ખાલી એ રિક્વાયરમેન્ટના કન્સેપ્ટ જ એડ કરવાનો. અથવા કોઈ રિક્વાયરમેન્ટ, કોઈ ફેસ તમારે રિમૂવ કરવું હોય, રિડ્યુસ કરવું હોય, તો પણ તમે ખાલી એ મોડ્યુલ જ રિડ્યુસ કરો, ઓલ ઓવર સિસ્ટમ તમારી ચાલુ રહેશે. બરાબર. તો એ જે કન્સેપ્ટ છે એના આપણે શું કહીએ છીએ? ઇન્સ્ટોલેશન્સ અને મેન્ટેનન્સ. એના આપણે શું કહીએ છીએ? મેન્ટેનન્સ કહીએ છીએ. મેન્ટેન કરો લખ્યું કે એન્ડ પ્રોટોટાઇપ વિલ ગો થ્રુ ધ ટાઈમ ટુ ધ મેન્ટેનન્સ, રિડ્યુસ એની ઇન્ટરપ્શન્સ. કોઈ ખલેલ વગર તમે એ ટાઈમ ટુ ટાઈમ મેન્ટેન કરી શકો છો અથવા રિડ્યુસ પણ કરી શકો છો, વિચ હેલ્પ ટુ અવર સિગ્નિફિકન્ટ ફીચર્સ. ભવિષ્યમાં તમારે કોઈ મદદની જરૂર નથી, આખી સિસ્ટમ ડ્રોપ કરવાની, ફેલિયર કરવાની જરૂર નથી. જે ફંક્શનાલિટી તમારે એડ કરવી હોય અથવા કોઈ ફંક્શનાલિટી રિમૂવ કરવી હોય તો એ પ્રમાણે તમે એ ફંક્શનાલિટી રિમૂવ કરી શકો અથવા એડ કરી શકો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્સ્ટોલેશન્સ એન્ડ મેન્ટેનન્સ. શું કહીએ છીએ? ઇન્સ્ટોલેશન્સ એન્ડ મેન્ટેનન્સ. બરાબર. તો આજે આપણે જોયા પ્રોટોટાઇપ મોડલ એન્ડ ઇટ્સ પ્રોસેસીસ. પ્રોટોટાઇપ મોડલ, પ્રોસેસીસ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.